વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આવનારા પેપરમાં ધોરણ 10 વિષય હિન્દીનું પેપર પણ બાકી છે અને આ પેપર માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએમપી શોધતા હશે. તો હું તમારા માટે આજે હિન્દી વિષયનું આઈએમપી લઈને આવેલું છું. આ હિન્દી વિષયના આઈએમપી માટે હું તમને લોકોને યુથ એજ્યુકેશન અથવા યુથ વિદ્યાકુલ દ્વારા 5 પેપરો જે બનાવેલા છે એ પેપર હું તમારા સુધી પહોંચાડીશ અને આ પેપરમાંથી તમારે આ પેપરનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એના વિશે પણ હું તમને સજેશન આપીશ. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો અને આ પેપરો તમને ક્યાંથી મળશે એના વિશે પણ હું માહિતી આપીશ. તો વિડીયોને અંત સુધી જોજો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, તમારને લોકોને આ 5 પેપર સૌપ્રથમ ક્યાંથી મળશે એના વિશે માહિતી આપું. તો યુથ વિદ્યાકુલની એપ્લિકેશનમાંથી પણ તમે આ પેપરો મેળવી શકો છો. એની લિંક તમને અહીંયા વિડીયોના નીચે આપેલી હશે, તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી અને એના પછી તમે પ્રોસેસ કરશો એપ્લિકેશનમાં તો તમને ત્યાંથી મળી જશે. એના સિવાય તમે આ બીજી રીતે પેપર ક્યાંથી મેળવી શકો છો તો કે આ વિડીયોના નીચે તમે એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તમને, કે ત્યાંથી મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ અને ત્યાંથી મને પર્સનલમાં મેસેજ કરજો. તો આ 5 પેપરની તમને હું PDF પહોંચાડી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એના વિશે માહિતી આપું. તો આ પેપરોમાં તમને ખાસ વિભાગ C અને વિભાગ D, કેમ કે AB તો તમારું ગદ્ય અને પદ્યના આધારે ગમે તેવા પ્રશ્નો નીકળી શકે છે. તો હું તમને લોકોને વિભાગ સીમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ અને વિભાગ D માં પૂછાયેલા છે એ પ્રશ્નો વિશે કહીશ, કે એ પ્રશ્નોને ખાસ જોઈ લેજો. તમને જે વિભાગ સીમાં વ્યાકરણ પૂછાય છે એને પણ તમારે ખાસ જોઈ લેવું, કેમ કે વ્યાકરણ તો ગમે ત્યાંથી પૂછાતું હોય છે, પણ આ પ્રશ્નો તમારે ખાસ જોઈ લેવાના છે. એવું હોય તો એને થોડીક મહેનત કરી અને તમારા એના જવાબો પણ શોધી લેવાના છે. અને વિભાગ D માં તમને જે પૂછાય છે, ખાસ એક ટિપ્પણી પૂછાય છે ટૂંક નોંધ, એના પછી પ્રશ્નોના ઉત્તર તો એ તો તમને આવડી જશે. એના પછી એક પત્ર લેખન પૂછાય છે, તો એ ખાસ પત્ર જોઈ લેવા તમારી પાસે જો એવી કોઈ બુક હોય તો. એના પછી તમને કહાની લેખન તમને આપેલું છે, તો કહાની લેખન પણ આમાં 5 પેપરની 5 કહાની થશે, તો એ 5 કહાની સરખી રીતે જોઈ લેજો. એના સિવાય તમને નિબંધ લેખન, જો નિબંધ લેખન તમારે ખાસ 7 માર્ક્સનું હોય છે, બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ નિબંધ જો એક પેપરમાં તમને 3 નિબંધો આપેલા છે, તો આ 3 નિબંધ એટલે કે ટોટલ 15 નિબંધ તમારે જોઈ લેવાના. હવે જોઈ લેવાથી મતલબ એવું વિદ્યાર્થી મિત્રો નથી કે એને ગોખવા બેસો, પાકા કરવા બેસો, એને સારી રીતે સમજી અને વાંચી લેવાના, જેથી કરીને તમને નિબંધ પૂછાઈ જાય અથવા એના રિલેટેડ પણ પૂછાય તો તમે લખી શકો છો. તો આ પહેલાં પેપરનું હતું, એવી રીતે આ બીજું પેપર છે. તો બીજા પેપરમાં પણ તમને આ જ રીતે વ્યાકરણ વિભાગમાં તમને જે પ્રશ્નો આપેલા છે એવું હોય તો એના સોલ્યુશન શોધી લો મહેનત કરીને. તમારી પાસે અપેક્ષિતને હશે, નવનીત હશે, એના માધ્યમથી, પાઠ્યપુસ્તકના માધ્યમથી પણ તમે કરી શકો છો. વિભાગ D માં તમારે ફરીવાર ટિપ્પણી છે, એના પછી કહાની લેખન છે, પત્ર લેખન છે અને નિબંધ લેખન છે. તો જો આ નિબંધ લેખનમાં ખાસ મેરી પ્રિય ઋતુ, સમય કા સદુપયોગ આ પણ પૂછાઈ શકે એવો છે, અથવા સ્ત્રી સશક્તિકરણ એ પણ પૂછાઈ શકે એવો નિબંધ છે. તો આ રીતે 5 પેપર વિદ્યાર્થી મિત્રો તમે જો સારી રીતે તૈયાર કરી લેશો તો આશા છે કે જે વિદ્યાર્થીઓને ડર લાગે છે અથવા પાસ થઈ શકે એમ નથી આ વિષયમાં, તો એ આરામથી નીકળી શકે એમ છે અને 40-50 માર્ક્સ 80માંથી લાવી શકે છે. તો બહુ સારા માર્ક્સ કહેવાય જો 80માંથી 50 માર્ક્સ તમે લઈ આવતા હોય તો બાકીના 20 માર્ક્સ તમને સ્કૂલ તરફથી મળતા હોય છે. તો એમાંથી આપણે 15 માર્ક્સ ગણીએ તો પણ તમારો એવરેજ 65નો બનતું હોય છે 100માંથી. તો બહુ સારા માર્ક્સ કહેવાય એક એવરેજ વિદ્યાર્થી માટે કે 100માંથી 65 આવવા. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આ વિડીયો અથવા આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. તો આપણા વિડીયોને લાઇક અને શેર કરવા ન ભૂલતા. આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને એને ઉપયોગી થાય. આપણી ચેનલ પર નવા હોય અને તમને કન્ટેન્ટ ગમતું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો અને બાકીના નવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.